વહલા મિત્રો જ્યારે તમે જીવનમાં દુષ્ટ બાબતોમાં સપડાઈ જાઓ છો ત્યારે ઈશ્વર તરફ પાછા ફરો ઈશ્વરના વચનો પર સંપૂર્ણ વિશ્વાસ રાખો તે તમને દુષ્ટતામાંથી બહાર આવવા મદદ કરશે रे महिमा करू प्रभु महिमा करू प्रभु तार મિત્રો આજના સ્થવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અગાઉના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી હતી કે જો આપણે જીવનના ઉદ્દેશને જાણીશું તો જીવન સરળ સહજ અને અર્થપૂર્ણ બની જશે જીવનનો ઉદ્દેશ જાણવાથી જીવનમાં પ્રેરણા મળે છે ઈશ્વરના વચનો દ્વારા જ આપણે જીવનનો ઉદ્દેશ પૂર્ણ કરી શકીએ છીએ અને આપણા જીવનમાં સાચો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ આ અભ્યાસમાં આપણે રાજાઓની સફળતા અને નિષ્ફળતાના કારણોનો અભ્યાસ કરતા સમજી રહ્યા છીએ કે ઈશ્વર આપણી પાસે શું ઈચ્છે છે બાઇબલમાં જણાવેલ ઇતિહાસ ઈશ્વરની પ્રેરણા દ્વારા લખાયેલ છે બાઇબલમાં જણાવેલ દરેક વૃત્તાંત આપણા જીવનને માટે એક માર્ગદર્શક છે આજે આપણે પહેલા રાજાના સત્તરમાં અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ જ્યારે સમાજમાં દુષ્ટતા ફેલાય છે અને મંડળી મૌન રહે છે ત્યારે શું થાય છે આવા પ્રશ્નનો જવાબ પહેલા રાજાનો સત્તરમો અધ્યાય આપે છે જ્યારે આગેવાનો અને પ્રજાઓ ઈશ્વરના વચનોમાં રહેલી ચેતવણીઓને અવગણે છે ત્યારે ઈશ્વર અનિચ્છાએ આવા આગેવાનો અને પ્રજાઓનો ન્યાય કરે છે તે પછી દયા અને કૃપાથી ભરપૂર ઈશ્વર પાપી નેતાઓ અને પ્રજાઓને પસ્તાવો કરવા માટે એક સંદેશવાહક પ્રબોધક કે ઈશ્વરના સેવકને મોકલે છે વાલા દર્શક મિત્રો આ કેટલું અદભુત છે તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ પ્રિય મિત્ર તમે રાજાઓના પ્રથમ પુસ્તકનો સત્તરમો અધ્યાય વાંચ્યો હશે તો જોઈ શક્યા હશો કે આ સત્તરમા અધ્યાયમાં એલિયા નામના ઈશ્વર ભક્તે કરેલી આગાહી પ્રમાણે ઈઝરાયેલી રાષ્ટ્રમાં ત્રણ વર્ષ દુકાળ પડે છે હવે આપણે જોઈએ છીએ તો ઈઝરાયેલની રાજગાદી ઉપર આહાબ રાજા અને ઇઝેબેલ રાણી આવ્યા ત્યારે ઈશ્વરે ત્યાં પોતાનો ભક્ત રાખવો પડ્યો હવે આ ઈશ્વર ભક્ત એવો હોવો જોઈતો હતો જેનામાં આહાબ રાજા અને ઇઝેબેલ રાણી સમક્ષ ઊભા રહેવાની તાકાત હોય ઈશ્વરે એવો માણસ તૈયાર રાખ્યો હતો એનું નામ એલિયા પ્રબોધક હતું જે બાઇબલમાંના સૌથી મહાન માણસોમાંનો એક હતો એલિયા પ્રબોધક પૃથ્વી પરના અંતિમ દિવસો દરમિયાન પૃથ્વી પર પાછો ફરશે જુઓ યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલા હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ લખ્યું છે ને હવે રાજાઓના પ્રથમ પુસ્તકના સત્તરમા અધ્યાયમાં બહુ જ નાટ્યાત્મક રીતે આપણી સમક્ષ એલિયાને રજૂ કરવામાં આવ્યો છે આ એલિયા આહાબ રાજા અને રાણીના રાજ દરબારમાં સીધે સીધો ચાલી આવીને બહુ જ ઘોષણા કરે છે હવે સત્તરમાં અધ્યાયની પહેલી કલમ જુઓ તો લખ્યું છે કે ગિલ આદમાં આવી વસેલાઓ માના એલિયા હે આહાબને કહ્યું કે ઇઝરાયલનો દેવ યહોવા જેની સન્મુખ હું ઊભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે ઇલિયા પ્રબોધક આહાબ રાજા અને ઇસ્બિલ રાણીના દરબારમાં ચાલી આવીને તેમને ઋતુની આગાહી આપે છે એ કહે છે કે એના કયા વગર દેશમાં વરસાદ પડશે નહીં અને પોતે નગર છોડીને ચાલ્યો જવાનો છે વરસાદ પડે એવો શબ્દ ઉચ્ચારવાની એની ઈચ્છા નહોતી બાઇબલમાં તમે જુઓ નવા કરારના વિભાગમાં

કારણ કે એમની સામે આવી રીતે વાત કરવાની કોઈ હિંમત કરી જ નહોતી એમને તો પાછળથી ખબર પડશે કે આ રીતે વાત કરવાની એલિયાની ટેવ છે આપણને એવી જાપ પડે કે એલિયા એક બરછટ માણસ હતો અને એ એવો હતો પણ ખરો પરંતુ એક બાબત એને વિશે કહેવાની જરૂર છે ઈશ્વરે તેને તાલીમ આપવી પડી બાઇબલમાં લૂક અનુસાર શુભ સંદેશ જુઓ નવા કરારના વિભાગમાં ચોથા અધ્યાયની પચીસ અને છવ્વીસ કલમો તો ત્યાં લખવામાં આવ્યું છે હું તમને સાચે જ કહું છું કે એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડ્યો નહોતો અને આખા દેશમાં ભારે દુકાળ હતો ત્યારે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી છતાં એલિયાને તેમાંની કોઈ વિધવાને ત્યાં નહીં પણ માત્ર સિદોન પ્રદેશના સારફાતની વિધવાને ત્યાં જ મોકલવામાં આવ્યો ઈશ્વર જે લોકોને તાલીમ આપવા માગતા હતા મિત્ર એ બધા લોકોને અરણ્યમાં મરૂભૂમિમાં રણમાં લઈ જવાની ઈશ્વરની પદ્ધતિ હતી તમને કદાચ યાદ હશે કે ઈશ્વરે મૂસાને અરણ્યમાં રણમાં તાલીમ આપી હતી ખાલદીઓના દેશ ઉરમાંથી ઈશ્વરે ઇબ્રાહિમને બહાર લાવીને ખડકાળ પ્રદેશમાં મૂક્યો હતો ઈશ્વરે ઈશ્વરેમાં કરનાર યોહાન માટે પણ એવું જ કર્યું હતું અને પ્રેસિત પાઉલે અરબસ્તાનના રણમાં કમસે કમ બે વર્ષો વિતાવ્યા હતા ઈશ્વર પોતાના માણસને આ પદ્ધતિ દ્વારા તાલીમ આપે છે હવે ઈશ્વર એલિયા પ્રબોધકને બહાર લઈ જઈને તેણે શીખવી જોઈતી કેટલીક બાબતો એને શીખવશે તમે જુઓ બીજી અને ત્રીજી કલમ અને એ એવું વચન તેની પાસે આવ્યું ઈલિયા પ્રબોધક પાસે કે તું અહીંથી જા અને પૂર્વ તરફ વળીને યરદન સામેના કરીત નાળા પાસે સંતાઈ રહે ઈશ્વર ઇલિયાને કહી રહ્યા હતા કે દેશમાંથી તેનાથી જેટલે દૂર જવાય એટલે દૂર તેણે ચાલ્યા જવું અને એટલે ઈલિયા રણમાં નાનકડા કરીન્થ નાળા પાસે પહોંચી જાય છે ચોથી કલમ અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપીશ રણમાં ઇલિયાની કાળજી લેવા માટે ઈશ્વરે બે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો પ્રથમ તો એક નાનું નાળું હતું જે કુદરતી સ્ત્રોત હતું એલિયાએ એમાંથી પાણી પીવાનું હતું જ્યારે બીજી પદ્ધતિ અધિભૌતિક હતી એનું પોષણ ઇલિયા પ્રબોધકનું પોષણ કાગડાઓ કરવાના હતા હું તો આ કલમો વાંચું છું અને મને એટલું બધું આશ્ચર્ય થાય છે કાગડો કે જે નાના બાળકના હાથમાંથી પૂરી ઝૂંટવી લે એ સામે ચાલીને એલિયા પ્રબોધકનું પોષણ કરવાના છે હવે આ એલિયા પ્રબોધક ત્યાં થોડોક સમય રહ્યો અને એ પછી નાળું સુકવવા લાગ્યું સાતમી કલમ જુઓ કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળું સુકાઈ ગયું કેમ કે દેશમાં વરસાદ વરસ્યો નહોતો એલિયા મરુભૂમિમાં રણમાં હતો દર સવારે તે કરિંથ નાળા પાસે જાય છે અને જુએ છે કે દરેક દિવસ નાળામાંનું પાણી ઓછું થતું જાય છે હવે દરરોજ પાણી કેટલું ઓછું થયું છે એ જોવા માટે એણે પોતાનો હાથ પાણીમાં નાખવાનો હતો અને એ પછી એ સમજી શકે કે ભૂખથી અને તરસથી તે મૃત્યુ પામશે ત્યાં સુધી કેટલા દિવસો બચ્યા છે ગણિત દ્વારા ગણતરી કરીને કોઈ પણ માણસ સમજી શકે કે અંત ક્યારે આવશે ગણતરીનું આ પાપ છે આજે પ્રભુ સુખરીતની મંડળીમાં એની શક્તિ માપવા માટે આંકડાકીય ગણતરીઓ ધ્યાનમાં લેવામાં આવે છે મંડળીમાં તમે જોશો અને તમારા ધ્યાનમાં આવે કે અર્પણો દાનના વધી ગયા છે નવા સભ્યો ઉમેરાયા છે અને ભક્તિસભામાં હાજરી વધી છે તો એવું માનવામાં આવે છે કે મંડળી બહુ સરળ છે અને સબળ છે બહુ સબળ છે આ મંડળી પરંતુ એવું ચિત્ર સાચું હોતું નથી હવે એલિયા પ્રવદક બહુ જ સહેલાઈથી નક્કી કરી શક્યો હશે કે એનું મરણ ક્યારે આવશે ગણતરી કરીને એ આવું કરી શક્યો હોય પણ તમે જુઓ ગણિતના ઠંડા આંકડા ત્યાં જે આત્મિક અગ્નિ રહેલો છે એની બી કાંઈ નથી કોઈ પણ મંડળીની પરિસ્થિતિ એની નાણાકીય સદ્ધરતા ઉપરથી માપી શકાય નહીં મિત્ર કોમ્પ્યુટર ઉપર તેની પરિસ્થિતિ માપી શકાય નહીં આત્મિક જાગૃતિ આત્મિક નવચેતના પણ આંકડાકીય માપથી માપી શકાતી નથી એમાંથી એને એક આત્મિક પાઠ શીખવાનો મળ્યો એ સમજી શક્યો કે એનું જીવન એક સુકાઈ ગયેલા નાળા જેવું છે એ પોતે કાંઈ નથી એ એક નાળા સમાન છે એક નિક જેવો છે જેમાંથી એને જીવંત પાણી વહી શકે છે પ્રભુ સુખ્રિસ્ત શું કહે છે જુઓ યોહાન અનુસાર શુભ સંદેશ ચોથો અધ્યાય તેર ને ચૌદ કલમો જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં જોશો યોહન અનુસાર શુભ સંદેશ ચોથો અધ્યાય તેર ને ચૌદ કલમ લખ્યું છે ઈસુએ કહ્યું જે કોઈ આ પાણી પીવે તેને ફરીથી તરસ લાગવાની પરંતુ જે પાણી હું આપું તે જો કોઈ પીવે તો તેને કદી તરસ લાગશે નહીં જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ઝરણું બની રહેશે તેને જીવનનું પાણી પૂરું પાડશે અને તેને સાર્વકાલિક જીવન આપશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પ્રમાણે કહે છે મિત્ર ઘણી વાર મિત્ર આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર મને આશિષરૂપ બનાવો અને હું માનું છું મિત્ર કે અડધા ભાગના લોકોને આ શબ્દનો અર્થ ખબર પણ નહીં હોય આ શબ્દનો અર્થ એવો થાય કે આપણે એક ખાલી નાળા સમાન છીએ અને આપણામાં કંઈ પણ જીવંત પાણી નથી જ્યારે જીવનનું પાણી એટલે કે ઈશ્વરના પવિત્ર વચનો આપણા દ્વારા વહે છે ત્યારે જ આપણે બીજાઓ માટે રૂપ નીવડીએ છીએ ઈશ્વર એલિયા પ્રબોધકને કહી રહ્યા હતા કે તું કોઈ મોટો મજબૂત બરછટ વ્યક્તિ નથી તો આ સુકાઈ ગયેલા નાણાં કરતા વધારે તાકાતવાર કે વધારે સારો નથી જ્યાં સુધી તારામાંથી જીવનનું પાણી વહેશે નહીં ત્યાં સુધી તારામાં કોઈ સામર્થ્ય હશે નહીં ઈશ્વરના એક મહાન સંતે મિત્ર ઈશ્વરની સેવામાં આવવા માંગતા લોકોને કહ્યું હતું કે યાદ રાખો યાદ રાખો કે તમે જ્યારે અહીં આવો છો ત્યારે તમે કંઈ જ નથી માત્ર ઈશ્વર તમારામાં અને તમારા દ્વારા જે કાર્યો કરશે એની જ કિંમત થશે એક જુવાન માણસે ઈશ્વરના આ સંતને કહ્યું કે હું કંઈ એવું નથી માનતો કે આ મારા માટે અઘરું છે ઈશ્વરના સંતે કહ્યું કે વિશ્વાસથી એ વાત માની લે કારણ કે એ સત્ય છે તું કંઈ નથી મિત્ર જ્યાં સુધી ઈશ્વરના વચનો આપણા દ્વારા વહે નહીં ત્યાં સુધી તમે અને હું એક સુકાઈ ગયેલા નાણાં સમાન છીએ

जीवन्तणु मक जीवन्तणु मका ईसु जीवन चे मजबूत खडक ने वादा ईसु वादासु चे मजबूत खडक ने वादा આ સ્થળેથી બીજે લઈ જાય છે જુઓ કલમો પછી તેની પાસે એવી આવી કે તું ને સારફાથમાં થઈને ત્યાં રહે જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે તેથી તે ઉઠીને સારફાથ ગયો તે નગરના દરવાજા આગળ આવ્યો ત્યારે જો એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી તેણે તેને હાંક મારીને કહ્યું કે કૃપા કરીને મારે પીવા સારું વાસણમાં થોડું પાણી લઈ આવ અને તે લાવવા જતી હતી એટલામાં તેણે તેને હાંક મારીને કહ્યું કે કૃપા કરીને મારે સારું તથા તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એકે રોટલી નથી માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેદો ને કુંડીમાં થોડું તેલ છે અને જો હું બે લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ એલિયા પ્રબોધકને પોતાનું વૃતાંત જણાવે છે અને ત્યાર પછી એલિયાએ એ મહિલાને એના ઘરમાં જઈને રોટલી બનાવવાની વિનંતી કરી એલિયા પ્રબોધકે આ મહિલાને ખાતરી આપી કે તે મૃત્યુ પામશે નહીં તેરમી અને ચૌદમી કલમ જુઓ એલિયાએ તેને કહ્યું કે બીશ નહીં જેને તારા કહેવા મુજબ કર તો પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો પછી તારે સારું તથા દીકરાને સારું કરજે કેમકે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાં મેદો થઈ રહેશે નહીં કુંડીમાં કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં આ હા હા આ તો અદભુત ચમત્કાર ની વાત ઇલિયા પ્રબોધક અને આ વિધવા મહિલા એની માટલીમાં દરરોજ નજર કરતા હતા અને જોતા હતા કે વિધવાની માટલીમાંથી લોટ ખૂટતો નહોતો ઈશ્વરે માટલી માના એક મુઠ્ઠી મેદા દ્વારા તેઓનું ભરણ પોષણ દિવસો સુધી કર્યું વિધવાની માટલી ફળદ્રુપમાં ફળદ્રુપ ખેતર હતી મિત્ર અહીંયા એક બીજો પાઠ શીખવાનો હતો અને મારે ને તમારે પણ મિત્ર આ પાઠ શીખવાનો છે આપણે કંઈ નથી પણ માત્ર મેદાની ખાલી માટલી સમાન છીએ ઈશ્વરને અર્પણ કરવા વિશે ઘણી બધી વાતો સાંભળવામાં આવે છે પરંતુ ઈશ્વરને અર્પણ કરવા યોગ્ય આપણી પાસે કંઈ છે ખરું કશું જ નથી ગાલિલ પ્રદેશના કાના ગામમાં એક લગ્ન પ્રસંગ હતો આ લગ્ન પ્રસંગમાં સૌથી અગત્યની બાબત કઈ હતી શું એ કન્યાના વસ્ત્રો હતા ના 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 સૌથી અગત્યની બાબત ત્યાં પડેલા પાણીના ખાલી માટલા હતા પાણીની ખાલી કોઠીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કોઠીઓ પાણીથી ભરી દીધી અને તેમાંથી મહેમાનોને બહુ જ સરસ પીણું પૂરું પાડ્યું લગ્ન પ્રસંગે એ બાબત બહુ જ મહત્વની હતી મારા મિત્ર આપણે મેદાના ખાલી માટલા અને સુકાઈ ગયેલા નાળા જેવા છીએ મેદાના ખાલી માટલા અને સુકાઈ ગયેલા નાળા જેવા જ્યાં સુધી મિત્ર આપણા જીવનમાં આપણામાં જીવનનું પાણી અને જીવનની રોટલી ભરાય નહીં ત્યાં સુધી આપણે કાંઈ જ નથી આપણને આ હકીકતનો ખ્યાલ ન હોવાથી આપણા આત્મિક જીવનો છીછરા રહે છે ઊંડા બનતા નથી ખેર આગળ વધીએ રાજાઓના પ્રથમ પુસ્તકના સત્તરમાં અધ્યાયમાં સત્તરમી કલમ હવે જોઈએ એ બિનાઓ પછી એમ બન્યું કે તે તે સ્ત્રીનો એટલે ઘરની ધણિયાણીનો દીકરો માદો પડ્યો અને તેનો મંદવાડ એટલો ભારે હતો કે તેનામાં કંઈ દમ રહ્યો નહીં વિદ્વાનનો દીકરો મૃત્યુ પામ્યો પણ હવે એલિયા પ્રભુદે કે શું કર્યું જુઓ ઓગણીસ થી બાવીસ કલમ તેણે તેને કહ્યું કે તારો દીકરો મને આપ તેણે તેને તેની ગોદમાંથી લીધો અને જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર તેને સુવાળ્યો તેણે યહોવાને વિનંતી કરી હે મારા દૈવ્ય હોવા જે વિધવાને ત્યાં હું ઉતરેલું છું તેના દીકરાને મારી નાખીને તેના પર પણ તે આપત્તિ આણી કે પછી તેણે તે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી કે હે મારા દૈવ્ય હોવા કૃપા કરીને આ છોકરાનો જીવ તેનામાં પાછો આવવા દે

આજે વિશ્વાસીએ ઈસુ ઈસુખ્રિસ્ત સાથે સતત સંપર્કમાં રહેવાની જરૂર છે જો આ સંપર્ક જારી રાખવામાં ના આવે તો વિશ્વાસી સુકાઈ ગયેલા નાળા જેવો બની જાય હવે વિધવા મેળાનો દીકરો જીવતો થયો એ બાઇબલમાંના મહાન ચમત્કારોમાંનો એક ચમત્કાર છે છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે જીવતો થયો મિત્ર તમે અને હું મૃત શરીરો જેવા છીએ આપણે ઈશ્વરથી દૂર ખોવાઈ ગયેલા પાપી મનુષ્યો છીએ પાપોમાં અને ઉલ્લંઘનોમાં મૃત્યુ પામેલા જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ તો કહી શકીએ કે આપણે પ્રભુ ખ્રિસ્ત સાથે ક્રુસ ઉપર જળાઈ ગયા છીએ ઈસુ સુખ્રિસ્ત ક્રુષ ઉપર મૃત્યુ પામ્યા અને આપણે પણ તેમની સાથે મૃત્યુ પામ્યા પ્રભુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા અને આપણે પણ મૃત્યુમાંથી સજીવન થયા છીએ આજે આપણે જીવંત પ્રભુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે મિત્ર જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા નથી તો આપણે કાંઈ નથી બાઇબલમાં તમે જુઓ નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલો પત્ર છે એના બીજા અધ્યાયની વીસમી કલમ જુઓ એ લખવામાં આવ્યું છે કૃષિક પાઉલ કહેશે તેથી હવેથી હું જીવતો નથી પણ ઈસુ ખ્રિસ્ત મારામાં જીવે છે હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વર પુત્ર પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું ઇલિયા પ્રબોધકે એ શીખવાની જરૂર હતી કે એ એક સુકાઈ ગયેલા નાળા સમાન મેદાના ખાલી માટલા જેવો મૃત શરીર રૂપ હતો ઇલ્યાને આ બાબતનો ખ્યાલ આવે તો જ ઈશ્વર તેનો ઉપયોગ કરી શકે અને મિત્ર ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે સાવ ખાલી ખોખા સમાન છીએ સાવ ખાલી માટલા સમાન છીએ સુકાઈ ગયેલા નાળા જેવા અને એ બાબતનો જ્યારે આપણને ખ્યાલ આવે છે ત્યારે જ ઈશ્વર આપણને પોતાના સામર્થ્યથી ભરપૂર કરે છે ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર થઈને ઈશ્વરની સેવા માટે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે જતા આત્માઓના ઉત્તાર માટે ઈશ્વર આપણને સૌનો ઉપયોગ કરે એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું ફરી મળીએ ત્યારે મિત્ર રાજાઓના પ્રથમ પુસ્તકમાં આપણે આગળ વધીશું પરંતુ આજે કેટલી બધી અદ્ભુત બાબતો રાજાઓના પ્રથમ પુસ્તકના સત્તરમાં અધ્યાયમાંથી આપણને જોવા મળી આ આહાબ રાજા અને ઇઝેબેલ રાણી ઇઝરાયેલના ઇતિહાસમાં સૌથી ક્રૂરમાં ક્રૂર કપટીમાં કપટી પ્રપંચીમાં પ્રપંચી અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ યુગલ હતું સમગ્ર ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર એમનું રાજ હતું અને એમની હજુરમાં જઈને ઉભા રહેવું એમના દરબારમાં અને એ પ્રમાણેની આગાહી કરવી કે ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર ત્રણ વર્ષ સુધી વરસાદ પડવાનો નથી આપણને આપી શકે છે એ હિંમત સાથે ઈશ્વરના પવિત્ર વચનો પ્રકાશ આમ જનતા સુધી પહોંચાડવા માટે ઈશ્વર મારી અને તમારી સહાય કરો આજના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે એલિયાએ રાજા આહાબ અને યહૂદીઓને પસ્તાવો કરવા માટે દુકાળની ભવિષ્યવાણી કરી ઈશ્વર પોતાના લોકોને પસ્તાવાનો સંદેશ આપવા માટે એલિયાની જેમ તેમના સેવકોને આપણી પાસે મોકલે છે બીજું કે દુકાળના કઠિન સમયમાં ઈશ્વર એલિયાનું રણ પ્રદેશમાં એક સુકાઈ ગયેલા નાણાં પાસે કાગડાઓ દ્વારા અમુક દિવસો સુધી ભરણપોષણ કરે છે આમ ઈશ્વર એલિયાની સંભાળ લે છે એલિયા માટે આ એક કસોટી હતી કે તેણે ઈશ્વર પર અને ઈશ્વરના વચનો ઉપર સંપૂર્ણપણે આધાર રાખીને વિશ્વાસ કરવાનો હતો એલિયાની કસોટીમાંથી ઈશ્વર જણાવે છે કે તેમના સંદેશા વાહકોને દુષ્ટ સમયમાં ટકી રહેવા માટે ઈશ્વરના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ ત્રીજું એલિયાએ ઈશ્વરની આજ્ઞા પાળી એલિયાના ઉદાહરણ પરથી ઈશ્વર જણાવે છે કે કઠિન સમયમાં સહન કરવા માટે તેમના સંદેશવાહકોએ ઈશ્વરની આજ્ઞા પાડવી જોઈએ ચોથું ઈશ્વરે એલિયાને એક સાર્ફતની વિધવા સ્ત્રી પાસે મોકલ્યો અને ઈશ્વરે માટલીમાંના એક મુઠ્ઠી મેદો અને કુંડીમાંના થોડા તેલથી એલિયાનું અને તે વિધવાના કુટુંબનું ધરતી પર વરસાદ વરસ્યો નહીં ત્યાં સુધી ભરણ પોષણ કર્યું તેમજ આપણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીને પોતાના મર્યાદિત સંસાધનોમાંથી ઈશ્વરના સેવકો માટે ફાળવવું જોઈએ ઈસુએ પણ લોકોને ખવડાવવા માટે પાંચ રોટલી અને બે માછલીનો ઉપયોગ કરીને એક મહાન ચમત્કાર કર્યો હતો પાંચમું ઈશ્વરે તે વિધવા સ્ત્રીના પુત્રના મરણ દ્વારા તે સ્ત્રી અને એલિયાના વિશ્વાસની કસોટી કરી ઈશ્વર આપણને પણ કસોટીઓમાંથી પસાર કરે છે જેથી આપણે તેમના પર ભરોસો રાખી શકીએ ઈશ્વરે એલિયાની પ્રાર્થના સાંભળી અને સ્ત્રીના મૃત પુત્રને જીવતો કર્યો કારણ કે એલિયાએ વિશ્વાસમાં ઈશ્વરને પોકાર કર્યો ઈશ્વરે વિદ્વાના પુત્રને મૃત્યુમાંથી ઉઠાડીને એક ચમત્કાર કર્યો છઠ્ઠું ન્યાયી લોકોની અસરકારક પ્રાર્થના મહાન ચમત્કારો કરી શકે છે નવા કરારમાં યાકુબના પત્રમાં લખવામાં આવેલું છે તે પ્રમાણે એલિયા આપણી પ્રાર્થનાઓ માટે એક આદર્શ છે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે માટે એલિયા પ્રબોધક આપણને પ્રાર્થનાનું મહત્વ સમજાવે છે સાતમું એલિયાએ તે સ્ત્રીને તેમના ચમત્કાર માટે ઈશ્વરની સ્તુતિ કરવા પ્રોત્સાહિત કરી અહીં એલિયા તે વિધવા સ્ત્રીના પુત્રના સજીવન થવા માટેના આ ચમત્કારનો શ્રેય પોતે લેતો નથી આ વિધવાની જેમ ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણી સમસ્યાઓ ઉકેલવા માટે ઈશ્વરના સામર્થ્ય પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ શું આજે તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવવા ઈશ્વરના સામર્થ્યની જરૂર છે જો હા તો આવો મિત્રો ઈશ્વર તમને બોલાવી રહ્યા છે આવો આપણે પ્રાર્થના કરીએ ભાલા ઈશ્વર પિતા અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ અને તમારા પર વિશ્વાસ રાખવાને માટે અમને મદદ કરો આજે પવિત્ર પ્રભુ અમારા કોઈ દર્શક મિત્ર બીમાર છે પરિવારમાં કોઈ મિત્ર બીમાર છે અમે પ્રાર્થના કરીએ છીએ પવિત્ર પ્રભુ તમે અમારા કુટુંબોને સંભાળો તમે અમારા કુટુંબોમાંથી એ માંદગીને દૂર કરો અને દેવ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા કુટુંબો પર તમારી આશીષ અને તમારી રહેમ નજર રહે એવી અમારી વિનંતી છે અમારા દરેકના જીવનોને અમે તમારા હાથોમાં મૂકીએ છીએ અને તમારા પર વિશ્વાસ કરવાને માટે અમને મદદ કરો અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ આ મેન વહલા દર્શક મિત્રો જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો મારી આપને નમ્ર વિનંતી છે આપ ચોક્કસ અમારા પ્રતિનિધિ સાથે ફોન પર વાત કરીને પ્રાર્થના કરી શકો છો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ ઈશ્વર આપની સહાય કરો અને આપની સર્વ જરૂરિયાતોને પૂરી પાડો ઈશ્વર આપની સાથે રહો આમેન મિત્રો ગત પ્રશ્નોનો જવાબ છે અપરિણિત મિત્રો આજનો પ્રશ્ન છે એલિયાનું પોષણ કોણે કર્યું જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે શું તમને આ કાર્યક્રમ ગમ્યું અત્યારે જ અમને મિસકોલ કરો